નમસ્કાર દર્શક મિત્રો, હું અનામિકા ઈ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। આજે હોળીનો પાવન પર્વ છે, તે નિમિત્તે ઈ ટીવી પરિવાર તરફથી આપ સૌ દર્શકોને હાર્દિક શુભેચ્છા। તો જોઈએ આજના સમાચાર। અગ્નિમાં બળી શકે નહીં તે હોલિકા આગમાં રાખ થઈ ગઈ હતી અને ભક્ત પ્રહલાદ બચી ગયો હતો। આવા અસુર તત્વ સામે દેવત્યના વિજય સમા પર્વ હોળી નિમિત્તે અગ્નિમાં બળી શકે નહીં તે હોલિકા આગમાં રાખ થઈ ગઈ હતી અને ભક્ત પ્રહલાદ બચી ગયો હતો। આવી અસુર તત્વ સામે દેવત્ય વિજય સમા પર્વ હોળી નિમિત્તે હોળી પ્રગટાવવામાં આવશે। અગ્નિમાં બળી શકે નહીં તે હોલિકા આગમાં રાખ થઈ ગઈ હતી અને ભક્ત પ્રહલાદ બચી ગયો હતો। આથી અસુર તત્વ સામે દેવત્યના વિજય સમા પર્વ હોળી નિમિત્તે હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારબાદ હોળીનું પૂજન પ્રદક્ષિણા કરી એકબીજાને પર્વની શુભકામનાઓ પાઠવાશે। હિન્દુ સંસ્કૃતિમાં દરેક પર્વની પાછળ એક ધાર્મિક કથા છુપાયેલી છે। ફાગણ સદ પૂનમ એટલે હોળીનો પર્વ, રંગોનો પર્વ। આજના દિવસે લોકો હોળી ભૂખ્યા રહીને પર્વની ઉજવણી કરતા હોય છે। હોળી પર્વની ધાર્મિક કથા એવી છે કે ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદની સગી ફોઈ હોલિકાએ છળ રચ્યું હતું। રાક્ષસી હોલિકા અગ્નિમાં બળી શકતી ન હોતી, આથી હોલિકા ભક્ત પ્રહલાદને ખોળામાં લઈ અગ્નિની ચિતામાં બેઠી હતી। આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ હતી, જ્યારે ભક્ત પ્રહલાદ બચી જવા પામ્યો હતો। અસત્ય પર સત્યનો વિજય, અસુરો પર દેવોનો વિજય થયો હતો। બસ ત્યારથી જ હોળીનો પર્વ ઉજવવા લાગ્યો। આજે હોળીનો પર્વ છે। પાટનગર તથા જિલ્લામાં વિવિધ સ્થળે હોળી પ્રગટાવવામાં આવશે। ગાંધીનગર શહેર અને જિલ્લામાં બીએસએનએલના લેન્ડલાઇન ટેલિફોન ધારકોની સંખ્યા અંદાજે 30,000 છે। તેની સામે ફોલ્ટ નિવારણ માટેની કામગીરી સંભાળતા લાઇનમેનની સંખ્યા માત્ર 100 જેટલી છે, જેના કારણે સમયસર રિપેરિંગ કામ ન થતું હોવાની ફરિયાદો કાયમી બની ગઈ છે। ખાનગી મોબાઇલ ઓપરેટરો વચ્ચેની ગળાકાપ સ્પર્ધા સામે ટકી રહેવામાં વાંગડું પુરવાર થઈ રહેલું ભારત સંચાર નિગમ પોતાના હયાત લેન્ડલાઇન ધારકોને સાચી શકતું ન હોવાની રોજેરોજ ઊભી થતી જાય છે। તે સહિતની અનેક ફરિયાદો એક તરફ વણ ઉકેલી પડી છે। ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ટેલિફોન બંધ થઈ જવાની ફરિયાદો વધારે પ્રમાણમાં હોવાની વિગતો મળી રહી છે। આગળના સમાચાર એક નાનકડા વિરામ બાદ। ગુજરાત કી આંખો કા તારા હૈ સાપુતારા। ઇસ હિલ સ્ટેશન પર બાત કરને કે લિયે કોઈ નહીં હૈ બાદલો કે સિવા। हम और आप तो यहां चंद दिन बिताएंगे। सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे। शबरी के बेर भी यहीं खाए थे। यहां के असली मालिक ये हैं। इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार, कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे। सापुतारा यहां खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की यहां खुशबू है गुजरात की। अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में, कुछ दिन तो गुजारो गुजरात में। विराम बाद आपनु फरी स्वागत छे। गांधीनगर मा वधु एक आंतरराष्ट्रीय स्तरनी शैक्षणिक संस्था आकार पामवा जई रही छे। रायसण, रांदेसण अने कोबा गामनी सीमामा अर्बन डेवलपमेंट इंस्टिट्यूट नी स्थापना करवा माटेनी तैयारी शुरू करी देवामा आवी छे। जेट टूंक समयमा ₹125 કરોડના ખર્ચે ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરવામાં આવશે। ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે 62,000 ચોરસ મીટર જમીન ફાળવી દેવામાં આવી છે। રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને વ્યવસ્થિત આંતરરાષ્ટ્રીય સ્તરના વિકાસ માટે સરકારે નિષ્ણાંતો તૈયાર કરવાની કવાયત હાથ ધરી છે। શહેરનો ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માળખાગત આયોજન, તેની જાણકારી અને શહેરની ડેટા બેંકને વ્યવસ્થિત કરવા, સ્લમ વિસ્તારોના આયોજન અને બીપીએસની યાદી વગેરેની જાળવણી કરવા ઉપરાંત અધિકારીઓ અને પદાધિકારીઓના। તો દર્શક મિત્રો અહીં સમાચાર પૂર્ણ થાય છે। તો ફરી મળીશું આ ન્યૂઝ ચેનલ પર
ENTV न्यूज़ RCT और न्यूज़।